નમસ્કાર, કોમલ મહેતા સૌરાષ્ટ્ર મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિશ્વ સિંહ દિવસ છે અને તે દુનિયામાં માત્ર ગુજરાતના શાસન ગીરમાં જ જોવા મળે છે અને તે એશિયામાં આવેલું એશિયાટિક સિંહનું ઘર છે. વિજયભાઈ રૂપાણી સરકારના 4 વર્ષ પૂરા થયા છે ત્યારે તેઓએ ગુજરાતના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરેલ છે. આ યોજના અંતર્ગત તેમણે જણાવ્યું કે જે ખેડૂતો પાસે માત્ર 4 હેક્ટર સુધીની જમીન હશે તેવા ખેડૂતોએ આ વર્ષે કોઈ પ્રીમિયમ ભરવું નહીં પડે. મુખ્યમંત્રીની આ ખેડૂતલક્ષી જાહેરાતની સાથે કોંગ્રેસના વરિષ્ઠ અને હાલના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા આ જાહેરાતને સાવ છેતરામણી ગણાવેલ છે અને તેઓએ કહ્યું કે આજે આ ચોમાસાની ઋતુ અડધી વીતી ગયા બાદ 4 વર્ષથી ખેડૂતો પાક વીમા વગરના છે, જેથી આ જાહેરાત ખેડૂતોને છેતરવા સમાન છે. રાજકોટ ડેરીની ચૂંટણી બિનહરીફ થવા જઈ રહી છે. ગોવિંદભાઈની પેનલ આજે ભરશે ફોર્મ, જેને લઈને 11 બેઠક બિન અને બાકીની 2 બેઠકો બિનહરીફ કરવા માટેની કવાયત ચાલુ છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ચેકઅપ કરાવતા તે કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જે તેઓએ ખુદ ટ્વિટર ઉપર જણાવેલ છે. આજ રોજ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઈ દોંગા અને તેમના ફેમિલીના 2 વ્યક્તિઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ગુજરાત યુનિવર્સિટીની આગામી તારીખ 21 ઓગસ્ટના રોજ શરૂ થનારી ઓફલાઈન પરીક્ષાઓ કોરોના જ્યારે કૂદકે ને ફૂસકે વધી રહ્યું છે ત્યારે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનમાંથી કોઈપણ ધારાસભ્ય ગુજરાતમાં આવ્યા નથી અને રિસોર્ટ્સમાં રોકાયા નથી, અને જો કોઈપણ ધારાસભ્ય આવ્યા હશે તો તેઓ પોતાના અંગત કારણોસર આવ્યા હશે. આ કોઈ પોલિટિકલ સ્ટ્રેટેજી જાહેર અમે કરી શકીએ નહીં. આ વાત ગુજરાતના બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના સંકટ ઉપર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પછી સરકારે માસ્ક ન પહેરનારાઓને આવતીકાલ એટલે કે મંગળવાર એટલે કે જન્માષ્ટમીના દિવસથી જે દંડ રૂપિયા 500નો હતો તે વધારીને રૂપિયા 1000નો દંડ કરાશે. કાનુડા મિત્ર મંડળ દ્વારા લોકડાઉનના સમયગાળામાં અનેક સેવાકીય કાર્યો કરેલા છે, ત્યારે આજે જ્યારે અનલોક થઈ રહ્યું છે ત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ લોહીની જરૂર પડે છે. ચલો આ બાબતને ધ્યાને લઈ આપણે જોઈએ. શ્રી કાનુડા મિત્ર મંડળ, મારા સાથી મિત્ર, મારા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આજે શ્રી કેતન પટેલના નેતૃત્વ હેઠળ આજે મહારક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે. જે લોકોને જરૂરિયાત છે એ લોકોને અનાજની કીટ અને 1 મહિનો સુધી ચાલે એના પરિવાર સાથે, જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં અનેક પ્રશ્નો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ઊભા થયા છે, ત્યારે એને ઉપયોગી થવા માટે આ સમાજે મને કંઈક આપ્યું છે અને આ સમાજને મારે કંઈક આપવું છે એવી શુભ ભાવનાથી આજે આ બ્લડ કેમ્પ કર્યો છે. અને મોટા પ્રમાણમાં અત્યાર સુધીમાં જે મારે મને જે જાણકારી છે 1350 લોકોએ રક્તદાન આપી દીધું છે અને રક્તની અત્યારે જરૂર છે.
કોરોનાની વિશ્વ મહામારીમાં જે બ્લડ દેવાવાળા જે રેગ્યુલર લોકો છે એ પણ અત્યારે ડરતા હોય છે, અને સમાજમાં થેલેસીમાં બાળકોને પણ ખૂબ રક્તની જરૂર હોય છે, ત્યારે ખરા અર્થમાં અત્યારે બધી બ્લડ બેન્કોમાં શોર્ટેજ ચાલે છે, ત્યારે આવડો મોટો મહારક્તદાન કેમ? કેતનભાઈ પટેલ અને એમના સ્વર્ગસ્થ રાકેશભાઈ રાજદેવ એની સમગ્ર ટીમ દ્વારા થયો છે, ત્યારે એનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ કાનુડા મિત્ર મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, અત્યારના સમય પ્રમાણે જે મહામારી ચાલી રહી છે એના સંદર્ભમાં જોઈએ તો અત્યારે લોકોને બ્લડની પણ આવશ્યકતા છે, એક આ કોરોનાનો ડર પણ છે, અને એ સમયમાં લોકોને આર્થિક અને એક ગૃહસ્થની રીતે જોઈએ તો જેને જરૂરિયાત છે અનાજની કીટ આ તે બધી, કેમકે જે લોકડાઉનનો સમય હતો એ દરમિયાન ઘણા રોજગાર ધંધા બંધ હતા, એના હિસાબે લોકોને પણ તકલીફ હતી, અને આ એક સાથે બે કામ સેવાકીય કાર્ય થાય છે કે લોકોને આર્થિક અને જે જરૂરિયાત છે એ વસ્તુ પણ પૂરી પાડવામાં આવે છે, સાથે સાથે જે જરૂરિયાતમંદ લોકો છે એને જેને લોહીની જરૂરિયાત છે એવા લોકો માટે બ્લડ પણ આ એકઠું થઈ રહ્યું છે, તો એક સાથે બે સેવાના કાર્યો બહુ સારા થઈ રહ્યા છે. અને હું કાનુડા મિત્ર મંડળના પરિચયમાં છું ત્યાં સુધી તો કાનુડા મંડળના અનેક વિવિધ સેવાકીય કાર્યો કે છે કે જે સ્ટુડન્ટ એટલે કે ભણતા વિદ્યાર્થીઓ માટે પણ છે અને બહારના લોકો માટે પણ એ એટલું જ પ્રોત્સાહિત કાર્ય કરે છે, કેમકે વિવિધ અત્યારના સાતમ આઠમનો તહેવાર ચાલી રહ્યો છે તો એના સંદર્ભમાં દર વખતે એ લોકો કંઈક ને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે પણ એ મદદરૂપ થતા હોય છે, એટલા માટે કે આ કાનુડા મિત્ર મંડળ ખૂબ સારા અને સેવાકીય કાર્ય કરે છે, અને હજી પણ જે કોઈ આ કાર્ય કરે છે એને ઉત્તરોત્તર ભગવાન ખૂબ એમને બળ અને પ્રેરણા અને આર્થિક પણ સહાય એમને ખૂબ થાય એવી મારી આજના દિવસે એમને શુભેચ્છા છે. કાનુડા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 31 વર્ષથી સ્વર્ગસ્થ પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી આ બધું વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોરોના રૂપી મહામારીને કારણે આ વર્ષે કાનુડા મિત્ર મંડળ દ્વારા અનાજ વિતરણની જગ્યાએ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. કાનુડા મિત્ર મંડળના પ્રમુખ કેતનભાઈ પટેલની આગેવાની નીચે 100 કાર્યકર્તાઓની ટીમ, રાકેશભાઈ રાજદેવ, રૂપલબેન રાજદેવની આગેવાની નીચે અત્યારે કાર્યરત છે. આજે સવારના 6 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 1873 બોટલ બ્લડ એકત્રિત થઈ ચૂકી છે. હજુ પણ બ્લડ ડોનરોનો અવિરત પ્રવાહ બ્લડ ડોનેટ કરવા માટે બહાર લાઇનમાં ઊભો જ છે. સરકારના આદેશોને ધ્યાનમાં રાખી પૂરેપૂરું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાનુડા મિત્ર મંડળના આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે થઈને અનેકવિધ મહાનુભાવોએ પોતાની શુભેચ્છા આપેલ છે, તેમજ જે કોઈ પણ બ્લડ ડોનેશનની અંદરમાં જે દાતાઓએ બ્લડ ડોનેટ કરેલ છે તે બદલ કાનુડા મિત્ર મંડળ સર્વેનો ખૂબ ખૂબ આભારી છે. સ્વર્ગવાસી પૂછ્યો, પ્રતાપભાઈ એમ રાજદેવના જીવનમાંથી પ્રેરણા લઈ અને મહા બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 9 ઓગસ્ટ 2020 રોજ પટેલવાડી વાણિયાવાડી રાજકોટ ખાતે યોજાઈ ગયેલ, જે અંતર્ગત બ્લડ ડોનેટ કરનારને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ અને સાથે રૂપિયા 1000 નું મેડિકલ સહાય વાઉચર પણ આપવામાં આવેલ હતું.